चैप्टर 6 छे आई स्टडीड हेल्पिंग हेन्ड्स बराबर। चलो अहीं शू आपेलू छे, एक पोएम आपेली छे। जो आपणे पोएम गाईए, इन सी विन सी स्पाइडर क्लाइम्ब अप द स्पाउट, डाउन केम द रेन एंड वॉश द स्पाइडर आउट, आउट केम द सन एंड ड्राइड अप ऑल द रेन, इन सी विन सी स्पाइडर क्लाइम्ब अप द स्पाउट अगेन। એટલે અહીંયા કોની વાત કરે છે કે ઇન્સિવિન્સી સ્પાઈડર એટલે કે કરોળિયો છે, ક્લાઇમ્બ એટલે ચડે છે, ક્યાં? ઓફ ધ સ્પાઉટ એટલે કે નાળચામાં ઉપર ચડે છે, ડાઉન કેમ ધ ડ્રેઇન એટલે કે એમાં વરસાદ થાય છે બરાબર, અને નાળચામાંથી વરસાદને શું કરે છે, વરસાદ છે કરોળિયાને બહાર કાઢી નાખે છે। આઉટ કેમ ધ સન એન્ડ ડ્રાઈડ અપ ઓલ ધ રેન, પછી શું થાય તો કે સૂર્ય બધા બહાર આવે છે અને એનો બધો જ જે વરસાદ છે એ પાણી શું કરે છે, સૂકવી દે છે। ઇન સિવિન સી સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ અગેન, અને અગેન એટલે પાછો, ઇન સિવિન સી સ્પાઈડર છે પાછો નાળચામાં ઉપર ચડે છે। એમાંથી જોઈને તમારે અહીંયા કાવ્ય પંક્તિ છે એ જાતે પૂર્ણ કરવાની છે। પછી અહીંયા એક્ટિવિટી 2 આપેલી છે, જુઓ। યસ્ટરડે કનુ પિક્ડ મેંગોસ, એટલે કે ગઈકાલે કનુ પિક્ડ એટલે કે ઉતારે છે, શું તો કે કેરીઓ। રમુ ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ, રામુ છે એ કોકોનટને ક્યાં લઈ જાય છે, કોકોનટ એટલે કે નાળિયેર, નાળિયેરને એ ક્યાં લઈ જાય છે, બજારમાં। મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ, જ્યુટ બેગ એટલે શું કહેવાય, જ્યુટ બેગ એટલે કે શણનો કોથળો। મંજુબેન અને ભોળાભાઈ છે એ શણના કોથળામાં શું ભરે છે, ચોખા ભરે છે। કોકિલાબેન મિલ્ક ધ કાઉ, મિલ્ક એટલે દોવું, કોકિલાબેન છે એ ગાયને દોવે છે। બિલ્કીબેન ફેડ ધ ચિકન્સ, બિલ્કીબેન છે એ મરઘીઓને ખવડાવે છે। યસ્ટરડે એટલે કે ગઈકાલે, જાનકી પ્લાઉ ધ પ્લાઉડ બરાબર, આને શું કહેવાય, પ્લાઉડ, પ્લાઉડ એટલે ખેડવું, પ્લાઉડ ધ ફિલ્ડ, ફિલ્ડ એટલે ખેતર, ખેતરને શું કરે છે, ખેડે છે, કોણ તો કે જાનકી પ્લાઉડ ધ ફિલ્ડ। રઘુ ટુક ધ શિપ ટુ ધ જંગલ, રઘુ છે ઘેટાને જંગલમાં લઈ જાય છે। અહીંયા ખાલી જગ્યા છે, યસ્ટરડે કનુ બ્લેન્ક મેંગોસ તો એમાં શું આવશે, પિગ્ડ। યસ્ટરડે રામુ બ્લેન્ક કોકોનટ ટુ ધ માર્કેટ તો એમાં આવે ટુક। ટુડે મંજુબેન એન્ડ ભોલાભાઈ આર પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ, બરાબર, મૂકી રહ્યા હતા એટલે શું આવે, પુટિંગ। પછી છે યસ્ટરડે મંજુબેન એન્ડ ભોલાભાઈ બ્લેન્ક ઇન ધ રાઈટ ધ જ્યુટ બેગ એટલે એમાં શું આવશે, પુટ, કારણ કે એમાં આર નથી એટલે આપણે અહીંયા પુટ મૂકવાનું। પછી છે યસ્ટરડે કોકિલાબેન બ્લેન્ક ધ કાઉ, શું કર્યું તું, ગાયને દોઈતી એટલે મિલ્ક્ડ। બિલ્કીબેન ફેડ ધ ચિકન્સ એટલે કે ખવડાવ્યું હતું એટલા માટે યુઝ થાય ફેડ। યસ્ટરડે જાનકી પ્લાઉડ ધ ફિલ્ડ, પ્લાઉડ એટલે ખેડવું। ટુડે રઘુ ઇઝ ટેકિંગ ધ શિપ ટુ ધ જંગલ। પછી એક્ટિવિટી 3 છે, શું છે, એમ ઇઝ આર પ્લસ એક્શન વર્ડ બરાબર, એમાં તમારે શું કરવાનું છે તો કે શબ્દોમાં આઈએનજી મૂકવાના છે। સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ, સ્ટેન્ડિંગ મૂકવામાં આઈએનજી મૂકવામાં આવે એટલે શું દર્શાવે, ચાલુ ક્રિયા દર્શાવે બરાબર, અત્યારે ઊભા રહેવાની ક્રિયા ચાલુ છે તો સ્ટેન્ડિંગ, અત્યારે ચાલવાની ક્રિયા ચાલુ છે તો વોકિંગ, એટલે જ્યારે પણ ક્રિયાપદની પાછળ આઈએનજી આવે તો તે શું સૂચવે છે કે અત્યારે ક્રિયા ચાલુ છે બરાબર। પછી તો કે જ્યારે SIT બરાબર છે, મૂળાક્ષરને બેવડાવવાનો, આઈએનજી મૂકવાનું, SIT TING, SKI PING, જો આ પી છે, એન છે, પી, ટી, આ બધા શું થાય, ડબલ વખત બેવડાય અને પછી આઈએનજી લાગે। જ્યારે અમુક શબ્દો એવા છે કે એની પાછળ જે આ ઈ આવતો હોય ને ઈ કાઢી અને આઈએનજી લગાડવાનું આવે, ડાન્સ તો ડાન્સિંગ, રાઇટ તો રાઇટિંગ, ક્લોઝ તો ક્લોઝિંગ, રાઇડ તો રાઇડિંગ, એવી રીતે તમારે મૂકવાનું આવે। હવે અહીંયા જુઓ, રમન બ્લેન્ક ઇન ધ પુલ, તો રમન ઇઝ સ્વિમિંગ ઇન ધ પુલ। આઈ એમ રાઇડિંગ અ બાઇસિકલ, આઈ એમ ફ્લાઇંગ અ કાઇટ, આઈની સાથે હંમેશા શું આવે, એમ, અને ક્રિયા ચાલુ હોય તો શું આવે, આઈએનજી। વી છે તો આવશે આર, રીડિંગ બુક્સ, રાધા છે તો શું આવશે, ઇઝ કટિંગ વેજીટેબલ્સ, શી છે તો શું આવશે, ઇઝ ક્લેપિંગ હર હેન્ડ, હી ઇઝ રાઇટિંગ અ લેટર, ધ વોચમેન ઇઝ ક્લોઝિંગ ધ ગેટ, ધે આર થ્રોઈંગ બોલ્સ। એવી જ રીતે અહીંયા જુઓ શું આપેલું છે, એક સ્ટોરી આપેલી છે। વન્સ અ શેફર્ડ, શેફર્ડ એટલે કે ભરવાડ, બોય એટલે છોકરો, ભરવાડનો છોકરો વેન્ટ ટુ ધ જંગલ, જંગલમાં જાય છે, હી વોચ્ડ ઇઝ ફ્લોક ઓફ શીપ હિયર, ફ્લોક એટલે કે ટોળું, એ પોતાના ઘેટાનું ટોળુંને ત્યાં ધ્યાન રાખવા માટે જતો હોય। હી વોઝ બોર્ન ઇન ધ આફ્ટરનૂન, એક બપોર પછી શું થાય છે, કંટાળે છે।
He had a trick for fun. તેના માટે એક ટ્રીક હતી. Help, help, he cried. ઈ રોવે છે, મદદ કરો, મદદ કરો. ચાઇનથી એવી રીતે રોવે છે. Wolf, wolf, I am in danger. કે વરુવાઈ, વરુવાઈ, હું ખતરામાં છું. ખોટે ખોટે બોલે છે. The people in the village heard his shout. જે લોકો છે ગામડાના એ એની બૂમો સાંભળે છે. ધે કેમ રનિંગ થે, તેઓ ત્યાં દોડતા દોડતા આવે છે. ધ શેફર્ડ બોય લાફ્ડ, જે છોકરો છે એ હસે છે અને કહે છે, ધેર આર નો વુલ્સ, આઈ વોઝ જસ્ટ ફની, કે અહીંયા તો એક કંઈ વરું નથી, હું તો ખાલી મસ્તી કરું છું. ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક, પછી લોકો છે એ પોતાના કામે વયા જાય છે. બટ ધ શેફર્ડ બોય ક્રાઇડ, પણ છોકરો રોવે છે. વુલ્ફ વુલ્ફ થ્રી મોર ટાઈમ્સ, એવી રીતે ત્રણ વાર મજાકમાં ખોટે ખોટે કરે, વરુ વરુ, બરાબર છે. અને એટલી વાર લોકો આવે છે. એન્ડ થ્રી મોર ટાઈમ્સ ધ બોય લાફ્ડ, અને ત્રણેય વખત શું કરે છે, મશ્કરી કરે છે. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક, એ વિચારે છે કે વાવ, મેં તો કેવી મસ્તી કરી લીધી આ લોકોની. ધ વિલેજર ડીડ નોટ, લોકોને તેવું લાગ્યું નહીં, લોકોને તો ગુસ્સો આવ્યો. સૂન આફ્ટર, અમુક ટાઈમ પછી, સમ વુલ્ફ રિયલી કમ, પછી જો સાચે વરુ આવે છે. ધ શેફર્ડ બોય ક્રાઇડ, જે છોકરો છે એ રોવે છે. વુલ્ફ વુલ્ફ, કે વરુ આવ્યું, બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ, પણ લોકો આવ્યા નહીં. એને એમ કે આ વખતે પણ શું કરતો હશે, મસ્તી. ધ બોય રેન ટુ ધ વિલેજ, હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ, છોકરો છે એ દોડીને ગામમાં વહી જાય છે ને ગામના લોકોને રિક્વેસ્ટ કરે છે. પણ લોકો શું કહે છે, વી આર નોટ ફૂલ્સ, કે અમે મૂર્ખા નથી. એન્ડ ધ બોય લોસ્ટ ઓલ હિઝ શીપ, અને છોકરો છે એ પોતાના બધા ઘેટા ગુમાવી દે છે, કારણ કે વરુ છે એ ઘેટાને ખાઈ જાય છે. તો આપણે ક્યારેક ખોટી રીતે કોઈની મસ્તી ન કરવી જોઈએ, બરાબર છે ને. ચલો નેક્સ્ટ, આપણે હું તમને આ બધાની શું પીડીએફ મોકલી દઈશ, તમે એ પીડીએફમાંથી જોઈ અને આની એક્સરસાઇઝ છે તમારે લખવાની છે.